નમસ્કાર મિત્રો, કોપા ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોઈશું અગાઉ લેવાયેલ 25/2/2021 ના રોજ ફેબ્રુઆરીમાં જે ઓનલાઈન સીબીટી એક્ઝામ લેવાયેલ હતી, તો એ પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો મિત્રો, જેની અંદર આપણે ટ્રેડ થિયરીના 40 પ્રશ્નો હશે અને ઈએસ એટલે કે એમ્પ્લોયબિલિટી સ્કિલના 20 ક્વેશ્ચન હશે. તો એ ક્વેશ્ચન વિશે આજે ચર્ચા કરીશું. જે મિત્રો મારી ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દે, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન તમને તમારા ફોનમાં આવી જશે. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીશું. મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, વિડીયોને સ્કીપ નહીં કરતા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તેથી વિડીયોને જોતા રહેજો. ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીશું. પહેલો ક્વેશ્ચન છે, HTML ડોક્યુમેન્ટમાં પ્રથમ ટેગ શું હોય છે? તો ઓપ્શન્સ છે HTML, હેડ, ટાઇટલ અને HTML. તો એનો ઓપ્શન શું હશે? ઓપ્શન એ, HTML. બરાબર. નેક્સ્ટ, કઈ વેબ ભાષા HTML તત્વો પર વધુ નિયંત્રણ આપે છે અને વેબ સર્વર પર પાછા ફર્યા વગર એમને કોઈ પણ સમયે બદલવાની મંજૂરી આપે છે? તો એનો ઓપ્શન છે BML, XML, HTML કે DHTML. તો એનો જવાબ હશે ઓપ્શન ડી, DHTML. નેક્સ્ટ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સ્ટોપ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો એનો ઓપ્શન છે ESC, ટેબ, કંટ્રોલ કે એન્ટર. તો એનો સાચો જવાબ હશે ઓપ્શન એ, ESC ટેબ. બરાબર. નેક્સ્ટ, કયું સાધન વપરાશકર્તાને સ્લાઇડ માટે અલગ લેઆઉટ પસંદ કરવાની મંજૂરી આપે છે? ઓપ્શન્સ છે ડિઝાઇન લાગુ કરવી, બુલેટ્સ, નવી સ્લાઇડ કે સ્લાઇડ લેઆઉટ. તો એનો જવાબ હશે ઓપ્શન ડી, સ્લાઇડ લેઆઉટ. બરાબર. પાંચમું છે, વેન માટે કયું ઉદાહરણ છે? તો ઓપ્શન્સ છે ઇથરનેટ, હોમ નેટવર્કિંગ, કેમ્પસ નેટવર્ક કે બ્લૂટૂથ નેટવર્ક. તેનો સાચો જવાબ હશે ઓપ્શન એ, ઇથરનેટ. બરાબર. નેક્સ્ટ છે, આઈપી નું પૂરું નામ શું છે? મિત્રો, તમારું નેટવર્કમાં જે આઈપી હોય છે એનું ફૂલ ફોર્મ શું હોય છે? તો એનો ઓપ્શન છે ઇન્ટરનેટ પ્રોટેક્ટ. બરાબર. ઇન્ટરનેટ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ કે પછી આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ. તેનો સાચો જવાબ હશે ઓપ્શન સી, ઇન્ટરનેટ પ્રોટોકોલ. બરાબર. નેક્સ્ટ, યુઝર અને કમ્પ્યુટર વચ્ચે મધ્યમવર્તી તરીકે કોણ કામ કરે છે? તેના ઓપ્શન્સ છે મેક્રો, એન્ટીવાયરસ, MS ઓફિસ કે ઓપરેટિંગ સિસ્ટમ. તો મિત્રો, એનો સાચો જવાબ હશે ઓપ્શન ડી, ઓપરેટિંગ સિસ્ટમ. એટલે એનો સાચો જવાબ છે ઓપ્શન ડી. વિન્ડોઝમાં ઓછામાં ઓછી ન્યૂનતમ એપ્લિકેશન ક્યાં રહેલી છે? બરાબર. એના ઓપ્શન્સ છે ટાસ્ક બાર, માય કમ્પ્યુટર, માય ડોક્યુમેન્ટ કે રીસન્ટ ડોક્યુમેન્ટ. તો મિત્રો, એનો સાચો જવાબ હશે ઓપ્શન એ, ટાસ્ક બાર. ટાસ્ક બાર ની અંદર વધુમાં વધુ એપ્લિકેશન હોય છે. નેક્સ્ટ, લખાણ ક્ષેત્રમાં માન્ય અક્ષરોની મહત્તમ સંખ્યાની કેટલી એક્સેસ છે? ઓપ્શન એ 255, 256, 64,000 કે 65,000. તો મિત્રો, એનો સાચો જવાબ હશે ઓપ્શન એ, 255. નેક્સ્ટ, ઓપ્ટિકલ ડિસ્ક પર ડેટા રેકોર્ડ કરવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? ઓપ્શન છે બર્નિંગ, રીડિંગ, એસેપ્ટિંગ કે એક્સેસિંગ. તો મિત્રો, એનો સાચો જવાબ હશે ઓપ્શન એ, બર્નિંગ. બરાબર. બર્નિંગ એનો ઓપ્ટિકલ ડિસ્ક પર ડેટા રેકોર્ડ કરવા માટેની પ્રક્રિયા થાય છે. નેક્સ્ટ, રૂટ ડિરેક્ટરી હેઠળની ડિરેક્ટરીઓને કેવી રીતે કહેવામાં આવે છે? તેના ઓપ્શન્સ છે DIR એટલે કે ડીર, પાથ, સબ ડિરેક્ટરી કે ટ્રી. ઓપ્શન છે સબ ડિરેક્ટરી. બરાબર. એટલે સાચો જવાબ આપશે આપણો સી, સબ ડિરેક્ટરી. લિનક્સમાં એક્ઝિટિંગ ફાઇલમાં આઉટપુટ રિડેક્ટ કરવા માટે કયા અક્ષરનો ઉપયોગ થાય છે? તો અહીં ઓપ્શન્સ આપ્યા છે ઓપ્શન્સ એ, ઓપ્શન્સ બી, ઓપ્શન્સ સી અને ઓપ્શન ડી. તો એનો સાચો જવાબ હશે ઓપ્શન એ. બરાબર. નેક્સ્ટ,
કયો બાર એમએસ વર્ડમાં કર્સરની વર્તમાન સ્થિતિને ધરાવે છે? તો ઓપ્શન એ છે લેઆઉટ, ટાઇટલ બાર, સ્ટેટસ બાર કે હોરિઝોન્ટલ રૂલર. તેનો સાચો જવાબ હશે ઓપ્શન સી, સ્ટેટસ બાર. સમગ્ર વર્ડ ડોક્યુમેન્ટમાં હાઇલાઇટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન્સ છે કંટ્રોલ એ, કંટ્રોલ ઓ, કંટ્રોલ એસ કે કંટ્રોલ ઈ. તેનો સાચો જવાબ આવશે કંટ્રોલ એ. નેક્સ્ટ, એક્સેલમાં કયા ટેબનો ઉપયોગ કરી સ્પ્રેડશીટની રક્ષા, સુરક્ષા અને અંકન માટે થાય છે? ઓપ્શન્સ એ સૂત્ર, ડેટા, રિવ્યુ કે ઇન્સર્ટ. એનો સાચો જવાબ છે સી, રિવ્યુ. નેક્સ્ટ, ડેટા ગોઠવવા એટલે કે વ્યવસ્થિત કરવા અને યાદીઓ બનાવવા માટે એમએસ ઓફિસમાં કયું સાધન શ્રેષ્ઠ છે? એના ઓપ્શન્સ છે એક્સેસ, એક્સેલ, પાવરપોઈન્ટ કે વર્ડ. એનો સાચો જવાબ છે ઓપ્શન બી, એક્સેલની મદદથી આપણે કોઈ પણ ડેટાને વ્યવસ્થિત ગોઠવીએ કાં તો યાદી બનાવી શકાય. નેક્સ્ટ, એક્સેલમાં કયા ફંક્શનનો ઉપયોગ રેન્જમાં સૌથી મોટું મૂલ્ય શોધવા માટે થાય છે? તેના ઓપ્શન્સ છે સીલિંગ, ડીમેક્સ, લેન કે પછી મેક્સ. એનો સાચો જવાબ હશે મિત્રો ઓપ્શન ડી, મેક્સ ફંક્શનની મદદથી તમારે રેન્જમાં રહેલ સૌથી મોટું મૂલ્ય શોધી શકાય છે. નેક્સ્ટ, કયો વ્યૂ એક્સેસમાં ટેબલનું માળખું સુધારવા માટે પરવાનગી આપે છે? ઓપ્શન એ ડિઝાઇન વ્યૂ, ડેટાશીટ વ્યૂ, પિવોટ ટેબલ વ્યૂ કે પિવોટ સર્ચ વ્યૂ. તેનો સાચો જવાબ હશે ઓપ્શન એ, ડિઝાઇન વ્યૂ. નેક્સ્ટ, એક્સેસમાં ક્ષેત્રમાં નામની મહત્તમ લંબાઈ કેટલી હોય છે? તો ઓપ્શન એ છે 16 અક્ષર, 32 અક્ષર, 64 અક્ષર કે 128 અક્ષર. તો મિત્રોનો સાચો જવાબ હશે ઓપ્શન સી, 64 અક્ષર. નેક્સ્ટ, નફો અને નુકસાન ખાતામાં ડેબિટ બાજુની કુલ રકમ કરતા ક્રેડિટ બાજુની કુલ રકમ કરતા વધુ હોય તેને શું કહેવાય છે? તો ઓપ્શન્સ છે જમા, ઉધાર, નુકસાન કે પછી નફો. સાચો જવાબ છે ઓપ્શન ડી, નફો. બરાબર. નેક્સ્ટ, સપ્લાયરને માલ પરત કરવા સંબંધિત વ્યવહારો રેકોર્ડ કરવા માટે કયા બુકનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન્સ છે પરચેસ બુક, પરચેસ રિટર્ન બુક, સેલ્સ બુક કે સેલ્સ રિટર્ન બુક. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પરચેસ રિટર્ન બુક. નેક્સ્ટ, કયા પરિબળ ઉત્પાદનની કિંમત નક્કી કરે છે? ઓપ્શન્સ છે સીધો ખર્ચ, ખર્ચ તત્વો, પરોક્ષ ખર્ચ કે પછી પ્રમાણભૂત ખર્ચ. એનો સાચો જવાબ હશે ઓપ્શન બી, ઓપ્શન બી તમારો સાચો, ખર્ચ તત્વો. નેક્સ્ટ, વ્યક્તિ દ્વારા ધંધો શરૂ કરવા માટે રોકવામાં આવેલી રકમ માટે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન્સ છે સંપત્તિ, મૂડી, ડેબિટ્સ કે જવાબદારીઓ. તેનો સાચો જવાબ હશે ઓપ્શન બી, મૂડી. બરાબર, એટલે તમારો સાચો જવાબ છે ઓપ્શન બી. માલ ખરીદવા અને વેચવા માટે શું સંદર્ભિત છે? તો એના ઓપ્શન્સ છે સામાન્ય ખાતું, વાસ્તવિક ખાતું, નફા અને નુકસાન ખાતું કે વેપાર ખાતું. ઓપ્શન્સ ડી તમારો સાચો છે. બરાબર, એટલે ઓપ્શન ડી તમારો વેપાર ખાતું. નેક્સ્ટ, કોમ્પ્યુટર દ્વારા અમલમાં મૂકવા માટેની સૂચના લખવાની પ્રક્રિયા શું છે? ડીબગિંગ, એક્ઝિક્યુટિંગ, પ્રોસેસ પ્રેસેસ્ટિંગ એટલે કે પ્રસ્તુત, પ્રોગ્રામિંગ. એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પ્રોગ્રામિંગ. બરાબર મિત્રો, આમાં તમને સ્પેલિંગ પણ મિસ્ટેક હશે એટલે તમારે વ્યવસ્થિત ધ્યાનથી જોવાનું છે. બરાબર. નેક્સ્ટ, કોઈ એરે ટ્રેડમાં એલિમેન્ટને સોર્ટ કરવા માટે સામાન્ય કોડ કયો છે? તો ઓપ્શન્સ છે એ, ઓપ્શન્સ બી, ઓપ્શન્સ સી કે ઓપ્શન ડી. તો તમારો સાચો જવાબ હશે ઓપ્શન બી, ટ્રેડ ડોટ સોર્ટ. ખાસ યાદ રાખજો. બરાબર. નેક્સ્ટ, જાવાસ્ક્રિપ્ટમાં ઓબ્જેક્ટ લખવા માટે કયા બ્રેકેટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ છે કર્વ બ્રેકેટ, સ્ક્વેર બ્રેકેટ, કર્લી બ્રેકેટ કે કોર્નર બ્રેકેટ. તેનો સાચો જવાબ હશે ઓપ્શન સી, કર્લી બ્રેકેટ. જાવાસ્ક્રિપ્ટમાં પર્વજ મોડ્યુલ ઓપરેટર શું છે? તો ઓપ્શન જોશું ટકાવારી મૂલ્ય, ઉત્પાદન મૂલ્ય, શેષ એટલે કે બાકી મૂલ્ય કે ગુણાંક મૂલ્ય. તો એનો સાચો જવાબ હશે ઓપ્શન સી, શેષ એટલે કે બાકી મૂલ્ય.
એક્સેલ વીબીએ માં કેટલા આંકડાકીય ડેટા ઉપલબ્ધ હોય છે? તો ઓપ્શન્સ એ છે 4, 5, 7 કે પછી 8. એનો સાચો જવાબ હશે ઓપ્શન સી, 7. બરાબર. નેક્સ્ટ, વીબીએ માં કીવર્ડ્સ નું બીજું નામ શું હોય છે? ઓપ્શન એ છે લિટરલ્સ, વેરિયેબલ, વપરાશકર્તા વ્યાખ્યાયિત શબ્દો કે રિવર્સ વર્ડ. તો મિત્રો સાચો જવાબ હશે ઓપ્શન ડી, રિવર્સ વર્ડ. બરાબર. નેક્સ્ટ, યુઝર ઇન્ટરફેસ ફોર્મ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ છે સી લેંગ્વેજ, વીબીએ, એચટીએમએલ કે જાવાસ્ક્રિપ્ટ. તો મિત્રો સાચો જવાબ શું હશે? ઓપ્શન બી, વીબીએ. બરાબર. તમે વીબીએ ની અંદર યુઝર ઇન્ટરફેસ ફોર્મ બનાવી શકો. નેક્સ્ટ, એક્સેલ વીબીએ ની ઓબ્જેક્ટ અધિક્રમમાં ક્યાં આવેલી હોય છે? તો રેન્જ ઓબ્જેક્ટ, વર્કબુક ઓબ્જેક્ટ, વર્કશીટ ઓબ્જેક્ટ કે એપ્લિકેશન ઓબ્જેક્ટ. તો મિત્રોનો સાચો જવાબ છે ઓપ્શન ડી, એપ્લિકેશન ઓબ્જેક્ટ. નેક્સ્ટ, કયા બટન પરસ્પર મર્યાદિત સમૂહમાં એક જ વિશિષ્ટ પસંદગી મંજૂરી આપે છે? ઓપ્શન એ છે બટન, વિકલ્પ બટન, સ્પિન બટન કે ટોગલ બટન. તેનો સાચો જવાબ હશે ઓપ્શન સી, સ્પિન બટન. એટલે મિત્રો સી તમારો સાચો જવાબ છે. દુકાનની ભૌતિક મુલાકાત લીધા વિના વસ્તુઓની વેચાણ અથવા ખરીદીને શું કહે છે? તેના ઓપ્શન્સ છે ઈ કોમર્સ, પોસ, ટ્રેડિશનલ કોમર્સ કે ઈ સેવા. તો મિત્રોનો સાચો જવાબ હશે ઓપ્શન એ, ઈ કોમર્સ. બરાબર. નેક્સ્ટ, કયું કાર્ડ બેંક ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ રકમને ઉપયોગ કરીને ઓનલાઈન ચૂકવણીની પરવાનગી આપે છે? તો એના ઓપ્શન્સ છે ક્રેડિટ કાર્ડ, પેપાલ, ડેબિટ કાર્ડ કે પછી વોલેટ. એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ડેબિટ કાર્ડ. બરાબર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ, ઈ કોમર્સ સાઇટ એટલે શું, એટલે કે કઈ છે? બરાબર. ઓપ્શન એ યાહુ, બિંગ, ગૂગલ કે પછી એમેઝોન. તો મિત્રોનો સાચો જવાબ શું હશે? ઓપ્શન ડી, એમેઝોન એ ઈ કોમર્સ સાઇટ છે. બરાબર. નેક્સ્ટ, માહિતી સુરક્ષા સંબંધિત સંસાધનો માટે સંકળાયેલા અધિકારોને સ્પષ્ટ કરવાનું કાર્ય કયું છે? તો પેલું છે ઓટીપી, પિન, અધિકૃતતા કે પાસવર્ડ. તો મિત્રોનો સાચો જવાબ હશે ઓપ્શન સી, અધિકૃતતા એટલે કે ઓથોરાઇઝેશન. બરાબર. નેક્સ્ટ, ભારતીય સંસદે આઈટી અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો? તો ઓપ્શન એ છે 1990, 1992, 2000 કે 2005. તો મિત્રોનો સાચો જવાબ હશે ઓપ્શન સી, 2000. બરાબર. નેક્સ્ટ, વાયરસ, વોર્મ અને ટ્રોજન જેવા દ્વેષપૂર્ણ સોફ્ટવેરને સામૂહિક શરતોને શું કહે છે? ઓપ્શન્સ છે સ્પામ, ફિશિંગ, માલવેર કે હાર્મ. તો મિત્રોનો સાચો જવાબ હશે ઓપ્શન સી, માલવેર. નેક્સ્ટ, કોમ્પ્યુટર સિસ્ટમમાં સુરક્ષા લેતા નબળાઈનું સમયાંતરે મૂલ્યાંકન શું છે? ઓપ્શન એ છે થ્રેડ, હુમલો એટલે કે અટેક, હેકિંગ, સિક્યુરિટી ઓડિટ. એટલે સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી, સિક્યુરિટી ઓડિટ. નેક્સ્ટ, ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે. તેના ઓપ્શન્સ છે સંયુક્ત સ્વર, વ્યંજન, વિરામ ચિહ્નો કે અવાજ ઉત્પાદન. તો મિત્રો એનો સાચો જવાબ હશે ઓપ્શન ડી, અવાજ ઉત્પાદન. બરાબર. નેક્સ્ટ, કયો મૂળભૂત અંક છે? બરાબર. એટલે નીચે જે પણ ઓપ્શન આપ્યા છે એમાંથી મૂળભૂત અંક કયો છે? તો ઓપ્શન એ 10. બરાબર. પછી ઓપ્શન બી, ઓપ્શન સી કે ઓપ્શન ડી. તેનો સાચો જવાબ હશે ઓપ્શન એ. બરાબર. એ મૂળભૂત અંક છે, બીજા બધા રોમન અંક છે. નેક્સ્ટ, નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો ઓપ્શન્સ આપ્યા છે ઓપ્શન એ સોર્સ કોડ, મધ્યમવેર, મશીન ભાષા કે એસેમ્બલી ભાષા. તેના ઓપ્શન્સ છે, એનો જવાબ છે મિત્રો ઓપ્શન સી, મશીન ભાષા. નોકરી કરવાની ફરજો અને જવાબદારીનું લેખિત વર્ણનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ સીવી, ઓપ્શન બી કામ, રિઝ્યુમ કે નોકરી માટેની અરજી. તો મિત્રો એનો સાચો જવાબ હશે ઓપ્શન બી, કામ. બરાબર, કામનું વર્ણન. નેક્સ્ટ, કોમ્પ્યુટર સિસ્ટમમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો ઓપ્શન્સ છે સોફ્ટવેર અને પ્રોગ્રામ, હાર્ડવેર અને સોફ્ટવેર, માઉસ અને કીબોર્ડ કે પછી સર્કિટ ડાયાગ્રામ. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, હાર્ડવેર અને સોફ્ટવેર. નેક્સ્ટ,
પ્રાદેશિક રાષ્ટ્રીય અથવા વૈશ્વિક ક્ષેત્રમાં ફેલાય કમ્પ્યુટર નેટવર્કને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન્સ છે, પહેલો છે લેન, મેન, વેન કે પછી કેન. તેનો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી, વેન. બરાબર. નેક્સ્ટ, સીપીયુ એટલે શું, એટલે કે સીપીયુ નું ફૂલ ફોર્મ. તો પહેલું છે સેન્ટ્રલ પ્રોગ્રામિંગ યુનિટ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સેન્ટ્રલ પ્લાનિંગ યુનિટ કે પછી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો મિત્રો આનું તમે ખાસ ધ્યાન રાખજો, એમાં સ્પેલિંગ મિસ્ટેક હોય છે, એટલે એનો સાચો જવાબ શું આવશે, ઓપ્શન બી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નેક્સ્ટ, એક્સેલમાં રો અને કોલમમાં આંતરછેદને શું કહેવામાં આવે છે. તેના ઓપ્શન્સ છે કોષ એટલે કે સેલ, લેબલ, ચોરસ કે પછી વર્કશીટ. તેનો ઓપ્શન જવાબ શું હશે, ઓપ્શન એ, કોષ એટલે કે સેલ. બરાબર, આવી રીતે હોય છે. બરાબર. નેક્સ્ટ, ફક્ત આનંદ મેળવવા માટે ગીતો સાંભળવું એ ખાલી જગ્યા અંતર્ગત આવે છે. એનો ઓપ્શન્સ છે ટીકાત્મક શ્રવણ, રોગ નિવારણ શ્રવણ, પ્રશંસાત્મક શ્રવણ કે વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ. તો મિત્રોનો સાચો જવાબ હશે ઓપ્શન સી, પ્રશંસાત્મક શ્રવણ. નેક્સ્ટ, માનવ પ્રયત્નોમાં સાચા અને ખોટાના અધ્યયન કે અભ્યાસને શું કહેવામાં આવે છે. એના ઓપ્શન એ છે પ્રેરણા, સ્વજાગૃતિ, નીતિશાસ્ત્ર કે પછી ધ્યેય. તો મિત્રોનો સાચો જવાબ હશે ઓપ્શન સી, નીતિશાસ્ત્ર એટલે કે ઇથિક્સ. ઉદ્યોગ સાહસિકતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન્સ છે રોકાણકાર, નોકરીદાતા, સ્વરોજગાર કે પછી રોજગાર શોધનાર. તો મિત્રોનો સાચો જવાબ શું હશે, ઓપ્શન સી, સ્વરોજગાર એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. આધુનિક વ્યવસાય માટે રચાયેલ વેબ આધારિત એકાઉન્ટ સોફ્ટવેર કયું છે. તેના ઓપ્શન્સ છે આધુનિક વ્યવસાય માટે રચાયેલ સોફ્ટવેર, બીજી, ટેલી કે વિંગ્સ. તો મિત્રો એનો સાચો જવાબ હશે ઓપ્શન સી, ટેલી. બરાબર, ટેલીની મદદથી તમે કોઈ પણ એકાઉન્ટને તમે હેન્ડલ કરી શકો. નેક્સ્ટ, માલના ઉત્પાદનમાં રોકાયેલા સાહસોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન્સ છે મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ, સર્વિસ એન્ટરપ્રાઇઝ, માઇક્રો એન્ટરપ્રાઇઝ કે પછી મેક્રો એન્ટરપ્રાઇઝ. તો મિત્રોનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ. નેક્સ્ટ, ઓછી ઉત્પાદકતા ખાલી જગ્યા તરફ દોરી જશે. તો એમાં ઓપ્શન્સ કયા કયા છે, નોકરી સલામતી, રાજકીય સ્થિરતા, માથાદીઠ જીડીપીમાં ઘટાડો, માથાદીઠ જીડીપીમાં વધારો. તો મિત્રોનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, માથાદીઠ જીડીપીમાં ઘટાડો. નેક્સ્ટ, ભૂકંપને ખાલી જગ્યા નામના સાધનથી માપવામાં આવે છે. ઓપ્શન્સ છે તાર, સિસ્મોગ્રાફ, એસિલોગ્રાફ કે બારગ્રાફ. તો મિત્રોનો સાચો જવાબ હશે સિસ્મોગ્રાફ, ઓપ્શન બી. નેક્સ્ટ, પર્યાવરણના સંબંધમાં જીવંત ચીજોના અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન્સ એ છે ઇકોસિસ્ટમ, ઇકોનોમિક્સ, ઇકોલોજી કે ઇક્લોગ. તો મિત્રોનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઇકોલોજી. નેક્સ્ટ, કાઢી નાખેલી સામગ્રીને ફરીથી નવા ઉપયોગી ઉત્પાદનમાં ફેરવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેના ઓપ્શન્સ છે વેસ્ટ મટીરિયલને ફરીથી ઉપયોગ કરવો, મટીરિયલનું રિસાયકલિંગ કરવું, ઘન કચરાનું સંચાલન કરવું કે કાચા મટીરિયલના ઉપયોગમાં ઘટાડો કરવો. તો મિત્રો એનો સાચો જવાબ આવશે મટીરિયલનું રિસાયકલિંગ કરવું, એટલે ઓપ્શન બી. નેક્સ્ટ, ILO નું વિસ્તરણ એટલે કે પૂરું નામ જણાવો. તો ઓપ્શન્સ એ છે ઇન્ટરનેશનલ લેબલ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન લેબલ ઓર્ગેનાઇઝેશન કે ઇન્ડિયન લેબલ ઓક્યુપેશન કે પછી ઇન્ટરનેશનલ લેબલ ઓક્યુપેશન. તો મિત્રોનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ટરનેશનલ લેબલ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ છે, ફિબોન ચાર્ટ તરીકે પણ ઓળખાય છે, એટલે કે આમાંથી કયું ફિબોન ચાર્ટ તરીકે ઓળખાય છે. તો ઓપ્શન્સ છે કારણ અને અસર ડાયાગ્રામ, સ્કેટર ડાયાગ્રામ, નિયંત્રણ ચાર્ટ કે હિસ્ટોગ્રામ. તો મિત્રોનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કારણ અને અસર ડાયાગ્રામ. નેક્સ્ટ છે, શેરી એટલે શું. ઓપ્શન્સ છે સોર્ટિંગ આઉટ, સ્વશિસ્ત, પ્રમાણીકરણ કે પદ્ધતિસર ગોઠવણી. તો મિત્રોનો સાચો જવાબ હશે ઓપ્શન
ए सॉर्टिंग आउट। तो मित्रों आवाज इन्फॉर्मेटिव विडियो જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવા જ વિડિયો આ ચેનલ પર આવતા રહેશે, તો વિડિયોને જોવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।